आज ये मंदिर से ये त्रेता युग में बनेलू मंदिर से। नमस्कार दोस्तों, स्वागत है आप सबनों मारी यूट्यूब चैनल में। दोस्तों आज आपणे बे मंदिर एक्सप्लोर करवाना छे। बड़ोदरानी रक्षा माटे जे नवनाथ महादेव की स्थापना थई थी एमनो आ मंदिर छे। एक छे काशी विश्वेश्वर महादेव અને બીજું છે ભીમનાથ મહાદેવ। દોસ્તો ભીમનાથ મહાદેવની બહુ સરસ કહાની છે, એ કથા પણ મેં કહી છે આમાં, તો વિડિયો જરૂરથી જોજો। આ જો મિત્રો, આ છે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો બહારથી વ્યૂ આવો દેખાય છે, અને આ એનું પરિસર છે જે નવનાથ મહાદેવ વડોદરાની રક્ષા માટે બનાવ્યા હતા। આ એમાંનું એક છે। આ જેતરપુર એરિયામાં છે, બહુ સરસ મંદિર છે। તો ચલો પહેલા આપણે મંદિરમાં દર્શન કરી લઈએ, બાકીની વાતો પછી કરીએ। જો મિત્રો, અહીંયા સરસ મૂર્તિઓ છે। આ પહેલી જે મૂર્તિ છે સાંઈબાબા, બીજી છે જલારામ બાપા, વચ્ચે છે એ દત્તાત્રેય છે, મા મહાલક્ષ્મી સંતોષીમાં છે, અને છેલ્લે ખોડિયાર માતા। સરસ મૂર્તિ છે, જોયું તમે? આ જે મંદિર છે એ કહેવાય છે કે વિશ્વામિત્ર ઋષિએ બનાવ્યા હતા, પછી ગાયકવાડે એનું રિનોવેશન કરેલું। એવું કહેવાય છે કે આ જે નવનાથ મહાદેવના મંદિર છે એ ગાયકવાડે 1875થી 1885ની વચ્ચે આ બધા જ મંદિરનું રિનોવેશન કરાવેલું। હવે તો મંદિર બધા સરસ થઈ ગયા છે। આ મંદિરનો સાઈડથી વ્યૂ જુઓ દોસ્તો, આવો છે। મંદિર ઘણું પ્રાચીન છે પણ સરસ છે। મિત્રો આ મંદિર જો ભીમનાથ મહાદેવ, અહીંયા લખ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાનથી આ મંદિર હમણાં થોડા ટાઈમ પહેલાં જ રિનોવેશન થયું છે। બહુ સરસ મંદિર બનાવ્યું છે જો। તો આની સાથે પણ એક સરસ કહાની જોડાયેલી છે મિત્રો, તો એ તમને પછી જણાવીશ। પહેલાં આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરી લઈએ। મંદિર જુઓ દોસ્તો, બહારથી વ્યૂ આવો છે, જો અહીંયાથી દેખાય છે ને, સરસ મંદિર બનાવ્યું છે। ચાલો તો અંદર જઈએ અને ભગવાનના દર્શન કરી લઈએ। આ છે નંદી મહારાજ, અહીંયા એક વડનું ઝાડ પણ બહુ પુરાણું છે।
મિત્રો, આ ઘણું પ્રાચીન મંદિર છે. આમ તો પાંડવકાલીન મંદિર છે, એટલે તમને આવી મૂર્તિઓ તમને જોવા મળશે. અને શિવલિંગ પણ કેટલું નાનું છે તમે જોયું, પાછળ મા પાર્વતી બિરાજમાન છે. નાના નાના શિવલિંગ છે. તો ઘણું જૂનું મંદિર છે, તે વખતે તો આવા શિવલિંગ જોવા મળે, પણ બહુ ઘણું સરસ મંદિર છે. આ મંદિર સાથે એક સરસ કથા જોડાયેલી છે. કહેવાય છે કે જ્યારે પાંડવો વનવાસમાં હતા 12 વર્ષ, એ વખતે પાંડવો એક રાત અહીંયા રોકાયા હતા એવું કહેવાય છે. એમાં એવું થયું કે ભીમને એક માનતા હતી કે એ ભગવાન શિવના દર્શન વગર ક્યારે જમતા નહોતા. તો અહીંયા જ્યારે પાંડવો આવ્યા ત્યારે આજુબાજુ બધે તપાસ કરી, પણ શિવલિંગ કોઈ જગ્યાએ મળ્યું નહીં. તો અર્જુનને લાગ્યું કે આ એક તો ભગવાન શિવના દર્શન વગર જમે નહીં, એટલે એમને એક તરકીબ કરી. એમની પાસે જે હાંડલી હતી એને ઊંધી કરી અને ભીમને કીધું કે આ શિવલિંગ છે, તું પૂજા કરી લે. એટલે ભીમે પછી એને શિવલિંગ સમજી અને પૂજા કરી અને જમી લીધું. પછી બધા શાંતિથી એક જગ્યાએ બેઠેલા, ત્યાં બધા હસવા મળ્યા. ભીમ પૂછે કેમ હસો છો? તો અર્જુને કહ્યું કે તમે જે શિવલિંગના દર્શન કર્યા એ શિવલિંગ થોડું હતું, એ તો એક હાંડલી હતી જેને મેં ઊંધી કરીને તમને શિવલિંગ બતાવ્યું હતું. પછી ભીમને ક્રોધ આવે છે અને શિવલિંગ ઉપર પ્રહાર કરે છે. પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ જે શિવલિંગ હોય છે એ ખરેખર અસલી શિવલિંગમાં રૂપાંતર થઈ જાય છે અને પછી બધા એના દર્શન કરે છે. પણ મિત્રો, હજુ પણ એ શિવલિંગ ઉપર જે ગદાનો જે પ્રહાર છે એ દેખાય છે. એટલે આવી કંઈક કહાની આ મંદિર સાથે જોડાયેલી છે. મિત્રો, અહીંયા જુઓ, આ છે મોટનાથ મહાદેવ. આ હરણીમાં આવેલું છે. એ જે નવનાથ મહાદેવ છે એમાંનું એક મંદિર છે. ચલો આપણે દર્શન કરી લઈએ. ભગવાન રામે સ્વયં આ શિવલિંગની સ્થાપના કરી હતી. તે વખતે આસપાસમાં કોઈ શિવાલય નહોતું, એટલે ભગવાને અહીંયા શિવલિંગની સ્થાપના કરી. કહેવાય છે કે આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ ધરતીમાંથી પ્રગટ થયું હતું. 14 વર્ષનો વનવાસ પૂરો કરી ભગવાન રામ જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે થોડો સમય અહીંયા રોકાયા હતા એવું કહેવાય છે. પછી ભગવાને અહીંયા શિવલિંગની સ્થાપના કરી. બાદમાં એ મોટનાથ મહાદેવના નામે પ્રચલિત થયું. આ જે મંદિર છે એ ત્રેતાયુગમાં બનેલું મંદિર છે, ઘણું પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે શ્રાવણ મહિનાના સમયમાં અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાનના દર્શન માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા જુઓ મિત્રો, બહારથી મંદિરનો વ્યૂ આવો છે. એની સ્ટોરી હું તમને પછી કહું છું. અને આ જે પીપળો છે ને એ લગભગ એવું કહે છે કે 200 વર્ષથી અહીંયા આ પીપળો છે, બહુ સરસ છે. વડોદરાની રક્ષા માટે જે નવનાથ મહાદેવની સ્થાપના થઈ એમાં આ સૌથી મોટું મંદિર ગણાય છે. મોટનાથ મહાદેવ એ ઘણું જ પ્રખ્યાત છે. ઘણા ઋષિમુનિઓ ભગવાનના દર્શને અહીંયા આવ્યા છે. એમાં ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, સાવલીવાળા બાપુ પણ આ મંદિરની મુલાકાત લીધેલ છે અને એમને પણ ભગવાનના દર્શન કરેલ છે. આ જે ભૂમિ છે એ
કશ્યપ ઋષિની ભૂમિ છે. આ હિરણ્ય વનના નામે પણ પ્રખ્યાત હતું. એના ઉપરથી આ જે ગામનું નામ છે એ હરણી પડ્યું. મોટનાથ મહાદેવના પૂજારી શ્રી મહેન્દ્રગીરી મહંત જણાવે છે કે આ અમારી 10મી પેઢી મંદિરની પૂજા કરે છે. પહેલી પેઢીના શ્રી શંભુગીરી મહંત એમની સમાધિ આ મંદિરના પરિસરમાં જ છે. કહેવાય છે કે અહીંયા રાક્ષસોનો ઘણો ત્રાસ હતો, એટલે ભગવાન રામે એમના ખાસ ભક્ત હનુમાનજીને કહ્યું કે જ્યાં સુધી આ રાક્ષસોનો નાશ ના થાય ત્યાં સુધી તમે અહીંયા વસવાટ કરો. ત્યારથી હનુમાન દાદા કષ્ટભંજન હનુમાનના નામે અહીંયા હરણીમાં બિરાજમાન છે. મિત્રો, તમે માર્ક કર્યું છે કે આ મંદિરનું જે ગુંબજ છે એ થોડું અનોખું છે. એ ગુંબજનો આકાર મસ્જિદ જેવો છે. કહેવાય છે કે પહેલાં જે મુસ્લિમ બાદશાહો હતા એ મંદિરને તોડી નાખતા હતા, તેથી જ આ મંદિરનો આકાર મસ્જિદ જેવો આપેલો છે. લોકવાયકા મુજબ કહેવાય છે કે જ્યારે પણ આ મંદિરમાં આરતી થાય છે ત્યારે ભગવાન શિવ યા તો કબૂતરના રૂપમાં યા નાગના રૂપમાં હાજર રહે છે, એવી લોકવાયકા છે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આપણા મિત્રો વચ્ચે શેર કરજો, અને મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો, આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.